હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું સુધાર વિરલ યોગેશભાઈ ધોરણ પાંચમાં કોમ્પ્યુટર વિષય લઉં છું આજનો આપનો વિડીયો છે એમએસ વર્ડની અંદર બાયોડેટા બનાવો બાયોડેટા કેવી રીતે બનાવો કેવી રીતે એમએસ વર્ડ ચાલુ કરવું બાયોડેટાની અંદર કેટલી વિગતો આવશે એ આજે હું તમને આ વિડીયોની અંદર જણાવીશ તો આપ સૌ ધ્યાનપૂર્વક આ વિડીયો જોજો તો ચલો આપણે આ વિડીયો તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો એમએસ વર્ડ એટલે કે વિન વર્ડ કેવી રીતે ચાલુ કરવું સૌ પ્રથમ પહેલાં આપણે એ રીત જોઈએ એ રીત જોઈ ગયા બાદ પેજ બોર્ડર પેજ માર્જિન પેજ સેટિંગ પેજ કલર અને ત્યારબાદ ઇન્સર્ટ મેનુની અંદર જઈને ટેબલ ડ્રો કરવાનું રહેશે ટાઇટલ લખવાનું રહેશે એમએસ વર્ડની અંદર જે આપણે બાયોડેટા બનાવવાના છે એ બાયોડેટાની અંદર કેટલી કેટલી વિગતો જોઈશે એ બધું આજે આપણે આ વિડીયોની અંદર શીખીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે એમએસ વર્ડ ચાલુ કરવાની રીત જોઈશું સૌથી પહેલી રીત માઉસનો એરો ડાબી બાજુ સ્ટાર્ટ બટન પર નીચેની સાઈડ મૂકવાનો માઉસનું ડાબું બટન એકવાર ક્લિક કરવાનું અને લખવાનું વિન વર્ડ અને એન્ટરપ્રેસ કરો આ પહેલી રીત બીજી રીત પણ સેમ જ છે પરંતુ માત્રને માત્ર શોર્ટકટ કીની મદદથી તમારે એને ચાલુ કરવાનું રહેશે તો શોર્ટકટ કી છે તમારું કીબોર્ડ પરથી કંટ્રોલ અને અલ્ટરની વચ્ચે એક વિન્ડોઝ કી આવેલી હોય છે વિન્ડોઝ બટન તો એ વિન્ડોઝ બટનની સાથે આડ દબાવવાનો રહેશે એટલે કે રન મેનો ઓપન થશે એની અંદર તમારે લખવાનું રહેશે વિન વર્ડ વિન વર્ડની સ્પેલિંગ છે ડબલ્યુ આઈ એન ડબલ્યુ ઓરડી સાથે જ લખવાની રેસી અને પછી એન્ટર દબાવવાનું રેસી સૌથી પહેલો સ્ટેપ આપરો મેનુ બાર ટાઈટલ બારની નીચે આવેલું છે મેનુ બાર એની અંદર તમારે ત્રીજા નંબરનું મેન્યુ છે પેજ લેઆઉટ મેનુ જુઓ અમારો માઉસનો એરો પેજ લેઆઉટ પર ગયો ક્લિક કરો સૌથી પહેલાં આવશે માર્જિન તો માર્જિન એટલે કે તમારે આ જે પેજ છે તેને ઉપર અને નીચે ડાબે અને જમણી બાજુથી એક સરખું માપ લેવું એને માર્જિન કહેવામાં આવે છે તો સૌથી પહેલાં માર્જિન પર ક્લિક કરો હવે તેમને એની અંદર અલગ અલગ સાઇઝ જોવા મળે છે નોર્મલ છે નેરો છે મોડરેજ છે વાઇટ છે મિરર છે અને બાય ડિફોલ્ટ કોમ્પ્યુટર જે આપણને આવે છે ઓફિસ ટુ થાઉઝન્ડ થ્રી ડિફોલ્ટ તો તે છે તો આપણે ટોપ બોટમ લેફ્ટ અને રાઇટ બધી બાજુથી લઈ લેશું એટલે કે નેરો પેજ સિલેક્ટ કરીશું હવે ત્યારબાદ તમારે એની બાજુમાં આવે છે ઓરિયન્ટેશન ઓરિયન્ટેશન એટલે કે એવું કે તમારે લખાણ ઊભું જોઈએ છે કે આરું એટલે કે પેજ ઊભું જોઈએ છે કે આરું એ પ્રમાણે તમારે લેવાનું રહેશે પરંતુ આપણે બાયોડેટામાં પોર્ટ્રેટ લેશું સાઇઝ હવે આગળ જોઈએ તો આવશે એની બાજુમાં સાઇઝ સાઇઝ હંમેશા આપણે એ ફોર પસંદ કરવાની રહેશે હવે આટલું થઈ ગયા બાદ તમારે એની બાજુમાં આવેલું છે સેકન્ડ નંબરનું મેનુ ઇન્સર્ટ મેનુ ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરશો એટલે નીચે તમને ટેબલ દેખાશે ટેબલ પર ક્લિક કરો અને તમને રો અને કોલમ આપેલી જ છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે બાયોડેટાની અંદર માત્ર અને માત્ર બે ખાના લેવાના રહેશે રો અને કોલમ બે ગુણ્યા એક માઉસનો એરો મૂકશો એટલે નીચે આવશે નીચે સુધી લઈ લો અને ક્લિક કરો હવે તમારી પાસે ટોટલ આઠ ખાના છે હવે આપણે લેશું નવ ખાના તો નવમું ખાનું એડ કરવા માટે આપણે શું કરવું પડે કે આ જે આઠમું ખાનું છે આ જે કરશે ઝબકે છે એની જમણી બાજુ ક્લિક કરવાનું રહેશે અને કીબોર્ડ પરથી ટેબ બટન દબાવવાનું રહેશે ટી એ બી નામની કી દબાવવાની રહેશે એટલે નવ રો થઈ જશે રો અને કોલમ માનો કે તમારે આ રીતે નથી કરવું બીજી રીતે કરવું છે કંટ્રોલ ઝેડ દબાવો એટલે કે અંડું અગાઉની ક્રિયા પર જવા માટે હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે આ જે તમારું છેલ્લું ખાનું છે એની અંડર નહીં પરંતુ એની બહાર ક્લિક કરવાનું રહેશે અને કીબોર્ડ પરથી માત્રને માત્ર એન્ટર કી દબાવવાની રહેશે તો ન્યૂ એન્ટર રો કોલમ તમારી એડ થઈ જશે તો આ બે રીતે તમે તમારી રો અને કોલમની સંખ્યા વધારી શકો છો ટેબલની સંખ્યા વધારી શકો છો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં હોમ મેનુ પર ક્લિક કરો હવે તમારે આ જે બાય ડિફોલ્ટ સાઇઝ અગિયાર છે અને કેલિબ્રી ફોન્ટનું નામ છે તો તમે એને ચેન્જ કરી શકો છો સૌ પ્રથમ પહેલાં તમારે આ ટેબલને ઉપર પહેલી રો અને કોલમ એટલે કે પહેલાં ખાનાની ડાબી બાજુ ઉપર તમને નાનું ચોરસ દેખાશે જુઓ એની પર ક્લિક કરો એટલે તમારું ટેબલ હાઈલાઇટ થશે સિલેક્ટ થઈને અથવા તો એવું ન કરવું હોય તો કીબોર્ડ પરથી કંટ્રોલ એ જેટલું પણ લખાણ હોય જેટલી પણ વસ્તુ તમારી ડ્રો કરેલી હોય એ બધું એક સાથે સિલેક્ટ કરવા કંટ્રોલ એ કી દબાવાની રહેશે હવે ત્યારબાદ અગિયારની જગ્યાએ ક્લિક કરો ડાઉન એરો પર અને સોલ લઈ લો તો આ રીતે તમે તમારા રો અને કોલમની સાઇઝમાં વધારો કરી શકો છો નામ બદલવું હોય તો તમારે સિલેક્શન રાખવું પડશે સિલેક્ટ કરીને કોઈપણ એક ફોન્ટ લઈ શકો છો ચલો આ લઈ લીધા બાદ હવે આપણે ટેબલની બોર્ડર લેવાની છે તો પેજ લેઆઉટમાં જવાનું રહેશે જે રીતે આપણે માર્જિન અને સાઇઝ લીધી એ જ રીતે તમારે પેજ કલર અને પેજ બોર્ડર લેવાનું રહેશે તો સૌથી પહેલાં આપણે લેશું પેજ બોર્ડર તમને મનગમતી તમે બોર્ડર લઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આટલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે તમારે સૌથી પહેલાં જે વસ્તુ આપણે લખવાના છે જે વસ્તુ બનાવવાના છે એનું નામ તમારે ટાઈપ કરવાનું રહેશે કેપ્સલોક કી ઓન કરો બાયો ડેટા હવે એને સેન્ટરમાં લાવવા માટે સિલેક્ટ કરો હોમ મેનુમાં જાઓ અને તમારે આ જે સેન્ટર છે અલાઇન સેન્ટર એની પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ એની બાજુમાં ક્લિક કરવાનું રહેશે અને ધીમે રહીને આને પહેલી રો અને કોલમ ડાબી બાજુ પહેલાં ખાના પર ક્લિક કરો આ જે નાનું ચોરસ દેખાય છે ત્યાં માઉસને નો એરો મૂકો ડાબું બટન દબાયું રાખીને થોડું ઉપર ખેંચી લો કંટ્રોલ ઝેડ દબાવો આવું થાય તો હવે પહેલી કોલમમાં તમારે લખવાનું રહેશે નેમ કેપિટલમાં લખવાનું રહેશે નેમ પછી એજ ક્લિક કરો અથવા તો માઉસનો ડાઉન એરો પ્રેસ કરો એટલે તમે નીચે આવશો એ પછી એડ્રેસ આવશે એ ડી આર ડબલ એસ ડેટ ઓફ બર્થ નેશનાલિટી એને ટીઆઈ એન એ એલ આઈ ટી વાય મધર ટીઓન જી યુ ઇ મધર ટંગ માતૃભાષા નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા મધર ટંગ એટલે માતૃભાષા હવે ત્યારબાદ આવશે તમારી એચ ઓ ડબલ બી આઈ ઇ એસ હોબીઝ હોબીઝ પછી તમારો આવશે મેઇલ આઈડી મેઇલ આઈડી અને છેલ્લે આવશે તમારો કોન્ટેક નંબર પૂરેપૂરું પણ તમે લખી શકો છો અથવા તો કોન નંબર પણ લખી શકો છો અથવા તો મોબાઈલ નંબર બી લખી શકો છો તો આપણે લખશો અહીં કોન્ટેક નંબરની જગ્યાએ મોબાઈલ નંબર મધર ટંગ પછી આપણો આવશે લેંગ્વેજીસ નોન તો આપણે અહીં ભૂલી ગયા છે તો શું કરવાનું રહેશે તમારે આ જે વચ્ચેની લીટી છે ત્યાં માઉસનો એરો મૂકો એટલે લેફ્ટ અને રાઇટ એરો બટન દર્શાવતું એક માર્ક જોવા મળશે પછી માઉસનું ડાબું બટન બે વાર પ્રેસ કરવાનું રહેશે હવે શું કરવાનું રહેશે કે જે આ મધર ટંગ છે એની બાજુમાં છેલ્લે આ જે ખાનું છે એની બાજુમાં ક્લિક કરો અને કી દબાવો અને અહીં તમે લખી શકો છો લેંગ્વેજ ઇઝ નોન એલ એ એન જી યુ એ જી ઈ એસ કે એન ઓ ડબલ્યુ એન ફરીથી હવે જુઓ એક લાઇનમાં આપણે સ્પેલિંગ જોઈએ છે અને એ નીચે આવી ગયું છે નોન તો શું કરવાનું રહેશે નેમની બાજુમાં જે આ વચ્ચેની લીટી છે ત્યાં એરો મૂકો લેફ્ટ અને રાઇટ એરો દર્શાવતો કરશે જોવા મળશે ડાબુ બટન બે વાર પ્રેસ કરો આવી જશે હવે આ જે ટેબલ છે એ લેફ્ટ સાઈડ ખસી ગયું છે તો આપણે એને લાવવાનું છે સેન્ટરમાં તો એ સેન્ટરમાં લાવવા માટે નીમની ઉપર જે તમને આ નાનું ચોરસ દેખાય છે ત્યાં ક્લિક કરો અને આ ઉપર જે છે કંટ્રોલ ઈ દબાવી શકો છો અથવા તો માઉસનો એરો ઉપર લઈ જાઓ અને અલાઈન સેન્ટર પર ક્લિક કરો એટલે એ આવી જશે થોડું આને ખેંચીને તમે મોટું કરી શકો છો ડ્રેગ એન્ડ ડ્રો હવે જુઓ કે અહીં તમે જે વસ્તુ લખી છે એ નામ તમારા અંગ્રેજીમાં ઉપર લીટીને અળીને છે તો આપણે જાણીએ છીએ કે અંગ્રેજીમાં હંમેશા આ નીચેની લીટીને આટલે અડીને લખતા હોઈએ છીએ તો આપણે એ કેવી રીતે કરવું તો એ લખવા માટે તમારે અથવા તો એ રીડ કરવા માટે તમારે આ જે ચોરસ દેખાય છે એની પર માઉસનો એરો મૂકો હવે લેફ્ટ બટન નથી દબાવાનું રાઈટ ક્લિક કરવાની છે ચોરસ પર મૂકીને એમાં છેલ્લેથી ચોથો ઓપ્શન છે સેલ અલાઇમેન્ટ અને એમાં વચ્ચેનું બટન છે અલાઇન સેન્ટર તો જુઓ એક સરખું આવી ગયું હવે આને શું કરવાનું છે તમારે નામ તો વચ્ચે આવી ગયા પણ જુઓ વિદ્યાર્થી મિત્રો થોડું બરાબર દેખાતું નથી એટલે આપણે એક સરખી લાઇનમાં લાવવા માટે એને સિલેક્ટ કરવાના રહેશે અથવા તો આખું ટેબલ સિલેક્ટ કરો અને આને લેફ્ટ સાઈડ લઈ લો એવું ન કરવું હોય તો તમારે શું કરવું પડશે માત્ર ને માત્ર નામને સિલેક્ટ કરો અને લેફ્ટ કરો પેલું તમે જો આખું ટેબલ સિલેક્ટ કરશો તો તમારું આખું ટેબલ લેફ્ટ સાઈડ આવી જશે એટલે નામને સિલેક્ટ કરીને તમારે અલાઈન ટેક્સ્ટ લેપ કરવાનું રહેશે હવે જુઓ આ બાજુ તમારું લખાણ જમણી બાજુ સેન્ટરમાં આવશે તો એને પણ સિલેક્ટ કરો લેફ્ટ સાઈડ લઈ લો હવે તમારે તમારું નામ લખવાનું છે તો આટલે હું લખીશ મારું નામ વિરલ ભાઈ ઓજી એસ એચ બી એચ એ આઈ યોગેશભાઈ સુઠાર એ જ થર્ટી થ્રી જગ્યા છોરો વાય ઇ એ આર એસ યર્સ એડ્રેસ ટુ નાઇન ઝીરો શિવ પેલેસ અલ્પવિરામ બ્રાહ્મીન બ્રાહ્મણ મોહલ્લો અથવા તો બ્રાહ્મી સ્ટ્રીટ બ્રાહ્મીન સ્ટ્રીટ પાલ ગામ હવે ડેટ ઓફ બર્થ તો તમારી જન્મ તારીખ તો તમે આને બે રીતે લખી શકો છો ટ્વેન્ટી એટ ડૅ જાન્યુઆરી ડેસ વન નાઇન એટ એઈટ અધરવાઈઝ તમારે આ રીતે ન લખવું હોય તો હું તમને આટલે ઓર કરીને આપીશ હવે ઓર લખો છો તો વિદ્યાર્થી મિત્રો એને સિલેક્ટ કરવા માટે માઉસનું ડાબું બટન દબાવીને આટલું સિલેક્ટ કરી શકો છો અઠવા શિફ્ટ કી અને લેફ્ટ એરો અને કંટ્રોલ બી કંટ્રોલ બી દબાવશો તો બોલ્ડ થશે ઓર સિલેક્ટ કરો આડની બાજુમાં ક્લિક કરો સ્પેસ બાર આપો અને આ જે બી છે ઉપર અથવા તો કંટ્રોલ બી એકવાર દબાવી દો એટલે તમારું જે બોલ્ટ અક્ષર આવશે એ બંધ થઈ જશે બીજી રીત છે ટ્વેન્ટી એઇટ ડેસ ઝીરો વન ડેસ વન નાઇન એટ એટ આ બે રીતે તમે તમારું બર્થડેટ લખી શકો છો હવે ત્યારબાદ આવે છે નેશનાલિટી નેશનાલિટી એટલે કે આપણી રાષ્ટ્રીયતા તો આપણી રાષ્ટ્રીયતા છે ઇન્ડિયન આઈ એન આઈ એ એન મદર ટંગ માતૃભાષા આપણી કઈ છે ગુજરાતી ગુજરાતીની સ્પેલિંગ જી યુ જે એ આર એ આઈ હવે આવે છે લેંગ્વેજ ઇઝ નોન તો જો વિદ્યાર્થી મિત્રો જનરલી આપણે ત્રણ ભાષા તો જાણતા જ હોઈએ છીએ તો ગુજરાતીને શું કરો સૌથી પહેલાં એને સિલેક્ટ કરીને કંટ્રોલ સી એટલે કે કોપી નીચે ક્લિક કરીને કંટ્રોલ વી એટલે કે પેસ્ટ અલ્પવિરામ જગ્યા છોરો હિન્દી અલ્પવિરામ જગ્યા છોરો અને ઇંગ્લિશ આ ત્રણ ભાષાઓ તમારે લખવાની રહેશે હવે ત્યારબાદ આવે છે હોબીઝ હોબીઝ એટલે કે આપણી સારી તેઓ લખવાની તો હું આટલે લખીશ રીડિંગ અલ્પવિરામ રાઇટિંગ સ્પેસ શિફ્ટ કી દબાવીને સાત નંબરનું ચિત્ર સોરી શિફ્ટ કી દબાઈને હું સાત નંબરનું બટન દબાવીશ એટલે કે એન્ડનું ચિહ્ન આવશે રીડિંગ રાઇટિંગ જગ્યા છોરો એસ પી ઓ આર ટીએસ જુઓ વિદ્યાર્થી મિત્રો ઓલ સ્પોર્ટ્સ લખવાની જરૂર નથી સ્પોર્ટ્સ લખશો એટલે આવી જ જશે હવે મેઇલ આઈડી તમારો કોઈ પણ મેલ હોય તો એની મેઇલ આઈડી તમે લખી શકો છો એટલે હું આટલે કી બંધ કરીશ કારણ કે મારો મેઇલ આઈડી છે એ સ્મોલ લેટર્સમાં છે વિરલ વાય સુઠાર વિરલ સુથાર ટ્વેન્ટી નું એટ ધ રેટ એટ ધ રેટનું ચિહ્ન લાવવા માટે ની સાથે કીબોર્ડ પરથી બે નંબર બટન દબાવશો એટલે એટ ધ રેટ આવી જશે વિરલ સુતા ટ્વેન્ટી ફાઇવ એટ ધ રેટ યાહુ ડોટ ઇન જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં મારો વી કેપિટલ આવી ગયો છે હું ક્લિક કરીને ડિલીટ કરીશ અને વી દબાવીશ સ્મોલ આવી જશે હવે મોબાઈલ નંબર તો તમે અહીં પોતાનો મોબાઈલ નંબર લખી શકો છો એટ ફાઇવ વન 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 ઝીરો ટુ એઇટ ઝીરો વન તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ભાયોડેટા તૈયાર થઈ ગયો છે પરંતુ હજુ બે વસ્તુ બાકી છે એક તો સેવ કરવાનું અને પેજને કલર આપવાનું તો આપણે સૌથી પહેલાં પેજને કલર આપીએ તો પેજને કલર આપવા માટે પેજ લેઆઉટમાં જવાનું રહેશે ત્યારબાદ પેજ કલર પર જવાનું રહેશે હવે આટલે સિંગલ કલર છે તો તમે સિંગલ કલર લઈ શકો છો જુઓ વિદ્યાર્થી મિત્રો માઉસનો એરો મૂકશો એટલા આવશે અને તમને સિંગલ કલર ન થઈ જવું તો અને ડબલ કલર જોઈએ છે તો ફિલ ઇફેક્ટમાં જાઓ પેજ કલરની અંદર ફરીથી પેજ કલરની અંદર ઇફેક્ટ ટુ કલર્સ કલર વનની અંદર તમને મનગમતો રંગ લઈ લો કલર ટુમાં મનગમતો રંગ લઈ લો હવે નીચે સેડિંગ સ્ટાઇલ આપી છે તેમાંથી કોઈ પણ એક લઈ લો જે તમને છ સેડિંગ સ્ટાઇલ આપી છે એ લઈ લો અને ઓકે કરો હવે બીજી વસ્તુ કે જે તમારા બાવડેતા છે એને સિલેક્ટ કરો અને એને હોમ બટનમાં ક્લિક કરી એની સાઇઝ વધારો કારણ કે ટાઇટલ હંમેશા મોટું આવે અને એને બોલ્ડ કરો ઇટાલિક કરો અંડરલાઈન કરો આ છે તમારો બાયો ડેટા જો વિદ્યાર્થી મિત્રો બાયો ડેટા તો તૈયાર થઈ ગયો છે પરંતુ હજુ એને સેવ કરવાનું બાકી છે તો કીબોર્ડ પરથી કંટ્રોલ એસ દબાવો અથવા આજે તમારું ઓફિસ બટન છે જમણી આ ડાબી બાજુ સૌથી પહેલાં ટાઇટલ બારની ડાબી બાજુ ઓફિસ બટન પર ક્લિક કરો સેવ બટન પર ક્લિક કરો અને લખો બાયોડેસ ડેટા હવે બાવેડ વિદ્યાર્થી મિત્રો તમારે ડેસ્કટોપ પર સેવ નથી કરવાનો તમારે ડેસ્કટોપ પર સેવ કરવાનો નથી પરંતુ તમારે કોઈ ચોક્કસ જગ્યા કરવાનો છે એટલે કે ડાબી બાજુ જે આ તમારું માય કોમ્પ્યુટર છે એની પર ક્લિક કરો એટલે જમણી બાજુ હાર્ડિશના ડિવાઇસ આવશે અગાઉના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે હંમેશા તમારે સી ડ્રાઈવ અને ડેસ્કટોપને છોડીને સેવ કરવાનું રહેશે તો જુઓ આપણે જેની અંદર જશું ન્યૂ ફોલ્ડર પર ઉપર જ છે ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરશું અહીં આપણે પોતાના નામનું ફોલ્ડર ક્રિએટ કરી શકીએ છીએ તો આટલે આપણે પોતાના નામનું ફોલ્ડર ક્રિએટ કરશું જુઓ ફોલ્ડર પર ક્લિક કરતાની સાથે જ એક ન્યૂ ફોલ્ડર આવી ગયું છે તો હું આટલે લખીશ મારું નામ લખીશ વિરલ એસુ ટી એચ એ આર વિરલ સુથાર બરાબર છે વિદ્યાર્થી મિત્રો આકાશ ધ્યાન આપજો હવે હું આટલે એન્ટર એન્ટર અને આને સેવ કરીશ હવે આને હું આટલેથી ક્લોઝ કરું છું જે ટાઈમમાં વિરલ સુથાર પર ક્લિક કરીશ અને બાયોડેટા પર ક્લિક કરીશ તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં મારો બાયોડેટા રેડી છે તો આ રીતે બાયોડેટા બનાવવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આપના આ વિડીયો જરૂર ગમ્યો હશે ન સમજ પડે તો આ વિડીયોને બેથી ત્રણ વાર જુઓ જેની પાસે કોમ્પ્યુટર અવેલેબલ છે એ વિદ્યાર્થી મિત્રોએ ઘરે જાતે કરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર નથી એણે નોટબુકમાં લખવાનું રહેશે આ પ્રમાણે ટેબલ બનાવીને જેની પાસે કોમ્પ્યુટર છે એણે તો કોમ્પ્યુટરમાં કરવાનું રહેશે પરંતુ એ વિદ્યાર્થીઓ પણ નોટબુકમાં લખવાનું રહેશે ધન્યવાદ